ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. ધોરણ 6 વિષય ગુજરાતી. આપણે એની અંદર એક જાદુઈ પત્રની વાર્તા ભણી ગયા, એ પાઠ ભણી ગયા કે નિરંજન અને એમના મિત્રએ જે એમના વીર સાહેબનો પત્ર હતો જે અક્ષર ઉકલાતા ન હતા, બરાબર, અને એની અંદરથી એ લોકોએ કેવી રીતના એમનું કામ કાઢ્યું એ જોઈ ગયા. તો આપણે હવે આપણે એની અંદર જોઈએ સ્વાધ્યાયની અંદર જોડણી સુધારો. તો જોડણી સુધારોની અંદર ટિકિટ, તો કે ટિકિટ કઈ રીતથી લખાશે, બરાબર, તો આપણે જોઈએ. વિદ્યાર્થી મિત્રો, તમારે લોકોએ આ જોડણી સુધારેલી લખવાની છે તમારી ફેસબુક નોટમાં. હવે એવી રીતે આપણે સમાનાર્થી શબ્દો જોઈએ, તો કે સમાનાર્થી શબ્દની અંદર મેળ એટલે કે સગવડ, સંજોગ. સમજ, સમજનું સમાનાર્થી શબ્દ શું થશે, તો કે સમજ એટલે કે અક્કલ, દહાપણ. અમોદ, અમોદ એટલે કે કઈ રીતનું અમોદ રહેશે, તો કે અચૂક, સફળ. વ્યવસ્થા, તો કે ગોઠવણ અને બંદોબસ્ત. સનાતન એટલે કે સનાતન સત્ય, એટલે સનાતન એટલે શું કહેવાશે, શાશ્વત, કાયમ. અને ઠાવકાઈ, ઠાવકાઈનું શું થશે, ગંભીરતા, વિવેક. આપણે વિરોધાર્થી શબ્દ જોઈએ, તો કે વિરોધાર્થી શબ્દની અંદર શું કહેવાશે, મુશ્કેલ, તો સહેલું અને સરળ. બે શબ્દ થશે, સહેલું અને સરળ. શાંતિ તો અશાંતિ, વિવેક તો અવિવેક. પ્રવૃત્તિ, જે પ્રવૃત્તિમાં રહેતું હોય એ, અને પ્રવૃત્તિ એટલે કે જે પ્રવૃત્તિમાં રહેતું હોય એ, અને જે નથી રહેતું તો કે નિવૃત્ત. વ્યવસ્થા તો કે અવ્યવસ્થા. સ્મિત તો રુદન. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, તમારે સમાનાર્થી અને જોડણી અને વિરોધી તમારે નોટબુકમાં લખવાનું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે જોઈએ રૂઢિપ્રયોગનો અર્થ. આપણે જોડણી, સમાનાર્થી અને વિરોધી જોઈ ગયા, તો રૂઢિપ્રયોગનો અર્થ જોઈએ એ રીતથી, બરાબર, તો કે જખમાળા પડી જવું, તો કે છોભીલા પડી જવું. સ્તબ્ધ થઈ જવું, સ્તબ્ધ થઈ જવું એટલે કે આશ્ચર્યચકિત થઈ જવું. ઠાવકાઈથી કહેવું, તો કે ગંભીરતાથી કહેવું. વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમારે તમારા ફ્રેન્ડ નોટબુકની અંદર લખવાનું રહેશે.